नमस्कार विद्यार्थी मित्रों, श्री बी बी एन पी बी हिरपरा कन्या विद्यालय काला वड़वत्ती ऑनलाइन लर्निंग लेक्चर में आपनु स्वागत करूँ छूँ। आजना लेक्चर में आप जोवानुं छे वैज्ञानिक संचालन सिद्धांतों की प्रयुक्तिओ। आ चेप्टर नंबर 5 छे, वैज्ञानिक संचालन सिद्धांतों की प्रयुक्तिओ एटले के पद्धतिओ। सौथी पहेलू छे समय निरीक्षण, एटले के वैज्ञानिक संचालन छे। फ्रेडरिक टेलरे आपणने सिद्धांत आप्यो, एमां त्रण पद्धतिओ जणावी छे। एक छे समय निरीक्षण, बीजू छे गति निरीक्षण अने त्रीजू छे भिन्न वेतन दरनी पद्धति। हवे समय निरीक्षण एटले शुं? एक बे वाक्यमां घणी वखत पूछाई शके छे कि कोई पण कार्यनो भाग पूर्ण करवा माटे जेटलो समय लागे ते अंगे वैज्ञानिक रीते करवामां आवतो अभ्यास एटले समय निरीक्षण। એટલે કે આ વૈજ્ઞાનિક રીતે કરવામાં આવતું એટલે કઈ રીતે? તો એક ઉદાહરણ આપું છું કે માની લો કે કોઈ પણ કાર્ય છે એ કરવા માટે તમારી પાસે કર્મચારીઓ હશે, એ અલગ અલગ કાર્યક્ષમતાવાળા હશે। માની લો કે એક છે એ કાર્યક્ષમ છે, બીજો છે એ મધ્યમ કાર્યક્ષમ છે અને ત્રીજો છે એ બિન કાર્યક્ષમ છે। આવી રીતે ત્રણ છે। હવે માની લો કે કોઈ એક કાર્ય કરવા માટે જે કાર્યક્ષમ કર્મચારી છે એને માની લો કે એ કાર્ય પૂરું કરવા માટે 40 સેકન્ડ લાગે છે, જ્યારે બીજાને 60 એટલે કે મધ્યમ કાર્યક્ષમ છે એને 60 સેકન્ડ લાગે છે અને ત્રીજો છે એને 80 સેકન્ડ લાગે છે। તો આ બધાનો ટોટલ કરશો એટલે આવશે 1 મિનિટ, બરાબર? તો આ બધાનો ટોટલ એટલે કે બધાને એ કાર્ય પૂરું કરવા માટે 40 કરશો, 60 કરશો અને 80 એટલે 2 મિનિટ જેવો સમય લાગે છે। તો કોઈ પણ કાર્યનો ભાગ પૂર્ણ કરવા માટે જેટલો સમય લાગે તે અંગે વૈજ્ઞાનિક રીતે કરવામાં આવતો અભ્યાસ એટલે સમય નિરીક્ષણ। એટલે કે એમાં બધાનો સમાવેશ કરવામાં આવે છે કે કાર્યક્ષમ કર્મચારી છે કેટલા સમયમાં પૂર્ણ કરે છે, બિનકાર્યક્ષમ અને મધ્યમ કાર્યક્ષમ। આ રીતે આપણે ઉદાહરણ જોયું કે 40 સેકન્ડ, 60 સેકન્ડ અને 80 સેકન્ડ। હવે આ કાર્ય કરવા માટે સામાન્ય સંજોગોમાં જે સમય નક્કી કરવામાં આવે, સામાન્ય સંજોગોમાં એટલે તો કે બધાનો ટોટલ કર્યો એટલે કે એક કાર્ય કરવા માટે ટોટલ કેટલી 2 મિનિટની જરૂર પડે છે। તો 1 કલાકમાં તમે જુઓ કે એ કાર્ય કરવા માટે આપણે 30 મિનિટની જરૂર પડે છે, એટલે કે 30 તમારી વસ્તુ તૈયાર થશે। એટલે આ કાર્ય કરવા માટે સામાન્ય સંજોગોમાં જે સમય નક્કી કરવામાં આવે એટલે કે કુલ સામાન્ય સમય કયો થયો 2 મિનિટનો, તો તેને કહેવામાં આવે છે પ્રમાણ સમય। એટલે કે કોઈ પણ એક કાર્ય કોઈ પણ વ્યક્તિ કરે, કાર્યક્ષમ વ્યક્તિ કરે કે સામાન્ય વ્યક્તિ કરે, એ જે સમય લાગે છે એ જે સમય નક્કી કરવામાં આવે છે એને કહેવામાં આવે છે પ્રમાણ સમય। ટેલરના મત અનુસાર જે કાર્ય જે સમયમાં પૂર્ણ થવું જોઈએ તેનો કાળજીપૂર્વકનો અભ્યાસ એ સમય નિરીક્ષણ છે। હવે આપણે આ પ્રમાણ સમય નક્કી કર્યો કે કોઈ પણ વ્યક્તિ આ કાર્ય કરે તો સામાન્ય સંજોગોમાં એ કાર્ય કરવા માટે 2 મિનિટનો સમય લાગે છે, તો આ 2 મિનિટના સમયમાં એ કાર્ય પૂર્ણ થવું જોઈએ એનો જે આપણે અભ્યાસ કરીએ છીએ, જે ધ્યાન રાખીએ છીએ, જે નિરીક્ષણ કરીએ છીએ એને કહેવામાં આવે છે સમય નિરીક્ષણ। ઉત્પાદનના સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ કરવાની દિશામાં તથા સમયસર લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે સમય નિરીક્ષણ ઉપયોગી છે। ઉત્પાદનના સાધનો એટલે કે કર્મચારી છે એ જે કાર્ય કરે છે એનું પણ ઉત્પાદનના સાધનોમાં જ સમાવેશ થાય છે, એટલે કે આ ઉત્પાદનના સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ કરવાની દિશામાં તથા સમયસર લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે સમય નિરીક્ષણ છે એ વૈજ્ઞાનિક સંચાલન તરીકે ખૂબ જ મહત્વનું છે। ફરીથી કહું છું, સમય નિરીક્ષણ એટલે શું? તો કે કોઈ પણ કાર્ય પૂરું કરવા માટે જે સમય લાગે તેનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ એટલે સમય નિરીક્ષણ। બીજું છે ગતિ નિરીક્ષણ। ગતિ નિરીક્ષણ એટલે બિનજરૂરી અને ખોટી દિશામાં થતાં બિનકાર્યક્ષમ હલનચલનમાંથી ઉદ્ભવતા બગાડને દૂર કરવાની પદ્ધતિ। એટલે કે એક આપણે ઉદાહરણ જોઈએ કે તમને બધાને ખબર છે કે એક કોઈ પણ એક ધંધા કે એકમમાં ઘણા બધા વિભાગો આવેલા હોય છે। માની લો કે આપણે ઉત્પાદન વિભાગની વાત કરીએ, ઉત્પાદન વિભાગમાં જ્યાં ઉત્પાદન થતું હશે ત્યાંથી માલ સામાન વિભાગ જો બહુ લાંબા અંતરે હોય તો ઉત્પાદન કરવા માટે કાચો માલ લેવા માટે એ વ્યક્તિને લાંબા અંતરે જવું પડશે અને ત્યાંથી પાછું પરત આવવું પડશે। હવે આ જે હલનચલન છે એ કેવું છે? બિનજરૂરી અને ખોટી દિશામાં આવે એની જગ્યાએ ઉત્પાદન વિભાગ જ્યાં થતો હોય એની બાજુમાં જ જો કાચા માલનો વિભાગ રાખવામાં આવે તો આ સમયનો શું થાય છે? બચત થાય છે અને જેટલો સમય ત્યાં બગડે છે એટલો સમય એ કર્મચારી છે એ ઉત્પાદનમાં આપી શકે છે। એટલે ગતિ નિરીક્ષણ એટલે બિનજરૂરી ખોટી દિશામાં થતા
બિન કાર્યક્ષમ હલનચલનમાંથી ઉદ્ભવતા બગાડને દૂર કરવાની પદ્ધતિ, એટલે કે એટલો જેટલો સમય એ બગાડે છે ત્યાં કાચમાં લેવા જવા માટે, એની જગ્યાએ જો બાજુમાં જોઈ તો ઓછા સમયમાં એ લઈ અને પાછો જે વધારાનો સમય છે એ ઉત્પાદનમાં આપી શકે છે. કામદાર કાર્ય સમયે જે હલનચલન કરે છે તેનો જો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવામાં આવે તો હલનચલનની ખોટી પ્રક્રિયા દૂર કરી અને કામદારનો ઔદ્યોગિક થાક દૂર કરી શકાય છે. એટલે કે એક કર્મચારી છે ઉત્પાદન વિભાગમાંથી કાચો માલ વિભાગ જ્યાં હશે ત્યાં લેવા જશે અને પાછો આવશે તો એને જે થાક લાગશે એ આ ખોટી પ્રક્રિયા છે એના દ્વારા દૂર કરી શકાય છે. તેમજ ઉત્પાદકતામાં પણ વધારો કરી શકાય છે. ગતિ નિરીક્ષણનો મુખ્ય ઉપયોગ, એટલે ગતિ નિરીક્ષણ છે એનું મુખ્ય કાર્ય શું છે, તો કે શ્રમના લઘુત્તમ બગાડની પદ્ધતિ માટે યોજના શોધવાનો અને તેનો અમલ કરવાનો છે, કે કઈ રીતે આ જે ખોટી દિશામાં હલનચલન થાય છે એને દૂર કરી શકાય અને એનો એ જ શ્રમનો ઉપયોગ છે એ ઉત્પાદન માટે કરી શકાય. ત્રીજું છે ભિન્ન વેતન દરની પદ્ધતિ. ભિન્ન એટલે જુદું જુદું, અલગ અલગ વેતન દરની પદ્ધતિ. હવે સામાન્ય રીતે તમે જુઓ છો કે કામદારોને છે સમય અનુસાર વેતન આપવામાં આવતું હોય છે, એટલે કે અહીંયા જોઈ શકો છો કામદારોને તેમના કામના સમયના આધારે વેતન સંબંધી ઉત્તેજન આપવાની પદ્ધતિ એટલે ભિન્ન વેતન દરની પદ્ધતિ. એટલે કે 8 કલાક કામ કરે તો એને આટલું વેતન આપવું. ઉત્પાદન વૃદ્ધિ માટે કામદારોને ઉત્તેજના આપવા માટે, એટલે કે તમારે ઉત્પાદનમાં વધારો કરવો હોય અને કામદારોને ઉત્તેજના એટલે કે ઉત્સાહ પૂરો પાડવો હોય તો તેના માટે ફ્રેડરિક ટેલરે ઉત્તેજક વેતન પ્રથાની હિમાયત કરી હતી. વિદ્યાર્થી મિત્રો, 1 માર્કના MCQમાં પૂછાય છે, કારખાનામાં કામ કરતા દરેક કામદારોની કાર્ય કરવાની ક્ષમતા કેવી હોય છે? અલગ અલગ હોય છે. આ હકીકતને ધ્યાનમાં રાખીને કાર્યક્ષમ કામદારોને વધુ ઉત્પાદનના સંદર્ભમાં વધુ વેતન મળવું જોઈએ અને ઓછી કાર્યક્ષમતાવાળા કામદારોને ઓછું વેતન મળવું જોઈએ. આ બાબતને ધ્યાનમાં રાખીને ટેલરે ભિન્ન વેતન દરની પદ્ધતિ આપી છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના એક્ઝામ્પલમાં જોયું કે કોઈ એક કાર્ય માટે 3 પ્રકારના કર્મચારીઓ હોય છે, એક કાર્યક્ષમ, એક મધ્યમ કાર્યક્ષમ અને એક ઓછા કાર્યક્ષમ. હવે જો ત્રણેયને સમય અનુસાર વેતન ફિક્સ માની લો કે 10,000 જ આપવામાં આવે તો જે કાર્યક્ષમ કર્મચારી છે એ શું વિચારશે કે હું આટલું ઉત્પાદન વધુ આપું છું છતાં પણ પગાર મને કેટલો, 10,000 જ વેતન મને મળે છે, તો કાં તો એ એકમ છોડી અને બીજે જતો રહેશે અથવા તો એ પણ પોતાની પૂરેપૂરી કાર્યક્ષમતાનો ઉપયોગ કરશે નહીં. જ્યારે મધ્યમ કાર્યક્ષમ છે એ શું વિચાર કરે છે કે આ જે કાર્યક્ષમ વ્યક્તિ છે એ આટલું કામ કરે છે છતાંય એને મારા જેટલો જ પગાર મળે છે ને, એટલા માટે ફ્રેડરિક ટેલરે ઉત્તેજક વેતન પ્રથાની હિમાયત કરી છે કે વધુ ઉત્પાદન તો વધુ વેતન, ઓછું કાર્યક્ષમ તો ઓછું વેતન, એટલે કે ઓછી કાર્યક્ષમતાવાળા કામદારોને ઓછું વેતન મળશે એટલે એને પણ પોતાની કાર્યક્ષમતા વધારવા માટેની ઉત્તેજના મળે છે. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ હેનરી ફેયોલના સંચાલનના સિદ્ધાંતો. સંચાલનના સિદ્ધાંતો રજૂ કરનાર હેનરી ફેયોલ એક ફ્રેન્ચ એન્જિનિયર અને ઉદ્યોગપતિ હતા. ઈસવીસન 1916માં તેમણે પોતાનું પુસ્તક ઔદ્યોગિક અને સામાન્ય સંચાલનમાં આ સિદ્ધાંતોની રજૂઆત કરી છે. હવે હેનરી ફેયોલે પોતાના પુસ્તકમાં જે સિદ્ધાંતો રજૂ કર્યા છે એમાંથી એણે ઔદ્યોગિક સાહસની જે કંઈ પણ પ્રવૃત્તિ છે એ દરેકે દરેક પ્રવૃત્તિને આ 6 ભાગમાં વહેંચી દીધેલી છે. 6 પ્રવૃત્તિ છે, ટેકનિકલ પ્રવૃત્તિ, વાણિજ્ય પ્રવૃત્તિઓ, નાણાકીય પ્રવૃત્તિઓ, સંરક્ષણ પ્રવૃત્તિઓ, હિસાબી પ્રવૃત્તિઓ અને સંચાલક પ્રવૃત્તિ. એટલે કે કોઈ પણ ધંધાકીય એકમ હોય એની જે કંઈ પણ પ્રવૃત્તિ થાય છે એ આ 6માંની એક હોય છે. સૌથી પહેલું છે ટેકનિકલ પ્રવૃત્તિઓ. તો ટેકનિકલ પ્રવૃત્તિઓમાં કોનો સમાવેશ થાય, તો કે કારખાના અંગે, યંત્રો અંગે, ઉત્પાદનને લગતી જે કોઈ પણ ટેકનોલોજી યંત્રોનો ઉપયોગ કરવામાં આવે એ બધાનો સમાવેશ એમાં થશે ટેકનિકલ પ્રવૃત્તિઓમાં. ત્યાર પછી છે વાણિજ્ય પ્રવૃત્તિઓ. તો 11મા ધોરણમાં તમે વાણિજ્યની પ્રવૃત્તિઓ ભણી ચૂકેલા છો જેમાં એકમની ખરીદી, વેચાણ, વિનિમય એટલે કે લેવડ દેવડ અંગેની જે કંઈ પણ પ્રવૃત્તિઓ થશે તેનો સમાવેશ વાણિજ્ય પ્રવૃત્તિઓમાં થાય છે. ત્રીજું છે નાણાકીય પ્રવૃત્તિઓ, તો કે જેમાં મૂડીની પ્રાપ્તિ, મૂડીનો ઉપયોગ એટલે કે નાણાં મેળવવા, મૂડી પ્રાપ્ત કરવી,
મૂડીનો ઉપયોગ કરવો, ભંડોળની જાળવણી કરવી અને પુનઃરોકાણ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. એટલે કે નાણાંને લગતી જે કંઈ પણ પ્રવૃત્તિ થાય તેનો સમાવેશ નાણાકીય પ્રવૃત્તિમાં થાય છે. ત્યાર પછી છે સંરક્ષણ પ્રવૃત્તિઓ. સંરક્ષણ એટલે કે ધ્યાન રાખવું, સલામત રાખવું. સંરક્ષણ પ્રવૃત્તિમાં કર્મચારીની સલામતી, મિલકતોની સલામતી, ધંધાકીય એકમમાં જે કોઈ પણ મિલકતો છે, માલસામાનો છે, કર્મચારી છે, આ દરેકની સલામતી અંગેની જે કંઈ પણ પ્રવૃત્તિ થાય છે તે સંરક્ષણ પ્રવૃત્તિઓમાં થાય છે. ત્યાર પછી છે પાંચમું, હિસાબી પ્રવૃત્તિઓ. તો કે આખે આખા ધંધાકીય એકમમાં જે કંઈ પણ હિસાબો લખવામાં આવે છે તે તમામે તમામ આ હિસાબી પ્રવૃત્તિઓમાં સમાવેશ થાય છે, જેમાં નાણાકીય હિસાબોના પત્રકો તેમજ જરૂરી આંકડાકીય માહિતી મેળવવાની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. દરેક દરેક એકમના હિસાબો અહીંયા લખાતા હશે, વાર્ષિક હિસાબો અહીંયા લખાતા હશે, એટલે કે તમામે તમામ પ્રકારના હિસાબો છે એ અહીંયા હિસાબી પ્રવૃત્તિમાં સમાવેશ થાય છે. ત્યાર પછી છે સંચાલકીય પ્રવૃત્તિ, કે જેમાં આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી, સંકલન, અંકુશ એટલે કે સંચાલનના જે મહત્ત્વના પાંચ કાર્યો છે એ પાંચે પાંચ કાર્યોના લગતા જે કોઈ પણ નિર્ણય હશે, જે કોઈ પણ પ્રવૃત્તિ હશે તે આ સંચાલકીય પ્રવૃત્તિમાં સમાવેશ કરવામાં આવે છે. ત્યાર પછીનું જોઈએ, હેન્રી ફેયોલે સંચાલનના સિદ્ધાંતો વિકસાવ્યા જે સંપૂર્ણપણે કેવા હતા, નવા હતા. તેમનું માનવું હતું કે કોઈ પણ ઔદ્યોગિક એકમમાં સંચાલકે સફળ થવા માટે માત્ર જ્ઞાન જ હોવું મહત્ત્વનું નથી. એટલે કે કોઈ પણ સંચાલક છે એને સફળ થવું હોય, એને આગળ વધવું હોય તો માત્ર એની પાસે જ્ઞાન હોય એ જ જરૂરી નથી, પણ એણે એ ધંધાકીય એકમમાં કઈ રીતે કામગીરી થાય છે એ કાર્યથી પણ પોતે માહિતગાર હોવા જોઈએ. એટલે હેન્રી ફેયોલે તેમના અનુભવ તેમજ જ્ઞાનને આધારે સંચાલનના 14 મહત્વના સિદ્ધાંતો રજૂ કર્યા છે. એમસીક્યુમાં પૂછાઈ શકે છે કે હેન્રી ફેયોલે કેટલા સિદ્ધાંતો આપેલા છે, તો કે હેન્રી ફેયોલે સંચાલનના 14 સિદ્ધાંતો રજૂ કર્યા છે જે સંચાલન ક્ષેત્રે ખૂબ જ ઉપયોગી સાબિત થયા છે. હવેના નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ હેન્રી ફેયોલના સંચાલનના સિદ્ધાંતોનો અભ્યાસ કરીશું. થેન્ક યુ.